પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકાના યુવાનો ધેરી રાજની મદદે ઉતર્યા. મોરવા હડપ તાલુકાના વંદેલી ચોકડી પાસે યુવાનો ધેરી રાજનો જીવ બચાવવા માટે ધમધમતા ઉનાળાના તડકામાં અને કાળઝાળ ગરમીના માહોલમાં યુવાનો દાન એકત્રિત કરી રહ્યા છે. રિપોર્ટર કલ્પેશ પટેલ, મોરવા હડપ. ભારત દેશનો એક બાળક છે, કેટલું ગંભીર બીમારીથી પીડાય છે અને એનો જીવ બચાવવા માટે 16 કરોડ રૂપિયા એકત્રિત કરવાના છે, ત્યારે અહીંયા વંદેલી ચોકડી પાસે જે યુવાનો છે અત્યારે કેટલો બધો તડકો છે. આ તડકામાં એક ધૈર્યરાજનો જીવ બચાવવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે અને અહીંયા તડકામાં યુવાનો ઊભા છે. આપણે સીધા યુવાનો પાસે જશું અને યુવાનોને પૂછીશું કે એક જીવ માટે તમે આટલી કેટલી મહેનત કરી રહ્યા છે, એનો શું હેતુ છે? હા સર, અમને એમ લાગે છે કે એક નાનું બાળક આટલી મતલબ બીમારીથી એ થાય છે. બધા લોકો ઓલ આપણા ગુજરાતના માંડીને બધા ડોનેશન આપે છે, તો અમે વિચાર્યું કે એક મતલબ થોડું આમ પહેલ કરી અને આવી રીતે થોડું કલેક્શન કરી લોકો ડોનેશન આપે. તો અહીંયા જે એમના દ્વારા આપણે જાણ્યું અને જે અહીંયા જે દાન પેટીમાં દાન નાખનારા છે એ પણ આપણે છે. તો અહીંયા એ જે આ જે કિશોરો છે એમની પાસેથી આ દાન પેટી લઈને આવ્યા છે અને જે તમે આ 100 રૂપિયા દાન કરી રહ્યો છો એના માટે શું કહેવું છે તમારું? એટલું જ કહેવું છે કે જેડે રાજની ગંભીર બીમારીથી બચી શકે અને બધા બી ડોનેટ કરે તો સારું છે અને બીમારીથી લડી શકે. તો અહીંયા જે જોયું છે, અહીંયા દાનપેટી છે, અહીંયા દાન કરી રહ્યા છે કે એક સાથે આટલી બધી રકમ નીકળી શકે તેમ નથી. તો આમાં એકલ દોકલ કરી અને 1 કરોડ રૂપિયા કરવાના છે અને એક આટલું બાળક છે જે પીડાય છે એનો જીવ બચાવવા માટે અત્યારે તમે જોયા છે તપ તડકામાં જે અત્યારે એમને અહીંયા જુઓ તમે, અહીંયા કેમેરામેનને કહ્યું છે પરસેવો થઈ ગયો છે, ખરા બપોરામાં ઊભા છે, અહીંયા પરસેવો થઈ ગયો છે. કેટલો જીવ બચાવવા માટે જો કેટલા એક જીવ માટે જો એમને કેટલું યોગદાન આપી રહ્યા છે આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છે. અને આવા યુવાનો થઈને અને બધા આ વિડીયોને શેર કરજો તમે અને અમારી ચેનલ બી જલ્દી આને શેર કરશે કે એક જીવ બચાવવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે.